શિવરાત્રી પહેલા વાતાવરણમાં વિચિત્ર પલટાનો યોગ છે ગુજરાત પર મોટા સંકટ આવશે તેવી જ્યોતિષીની આગાહી તો આ વખતે શિવરાત્રી આવતા પહેલા તો ઠંડુ ઘાર થઈ જશે આખું ગુજરાત આગાહી જાણીને અત્યારથી જ ધ્રુજવા લાગશે હાથ પગ તો જોઈએ આ અહેવાલમાં દેશમાં આ વર્ષે કાળઝાર ગરમી પડવાની ચેતવણી આપવામાં આવી છે અલ્નીનોના કારણે મે મહિના સુધી આકરી ગરમી પડશે એમાં પણ હીટ વેવના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે એક તરફ હિમાચલ પ્રદેશ તેમજ જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી જનજીવન ઠપ થયું છે નવાઈની વાત છે પણ આ વખતે તમે જુઓ કે આપણા ત્યાં ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆત માવઠાથી થઈ છે ભારે પવન કરા અને સાથે કમોસમી વરસાદે તૈયાર થયેલા કૃષિ પાકને નુકસાન પહોંચાડ્યું હતું માવઠા બાદ ઠંડીનું જોર છેલ્લા બે દિવસથી વધ્યું છે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે શિવરાત્રી સુધી ફૂંકાશે ઠંડા પવન ગુજરાતીઓએ રહેવું પડશે સાવધાન જ્યોતિષાચાર્યના મતે આઠથી બાર માર્ચ વાતાવરણમાં છે પલટાના યોગ હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ જેવા આગાહીકારોની સાથોસાથ હવે જ્યોતિષો પણ કરી રહ્યા છે વાતાવરણમાં પલટાની આગાહી બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આઠ માર્ચે અને ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અગિયારથી બાર માર્ચે આવશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગ્રહોના ફેરફારને કારણે કેટલીક જગ્યાએ કમોસમી વરસાદની છે આગાહી હવામાન વિભાગ અને હવામાન અંગે આગાહી કરતા અંબાલાલ પટેલ જેવા આગાહીકારોની સાથોસાથ હવે જ્યોતિષો પણ કરી રહ્યા છે વાતાવરણમાં પલટાની આગાહી ત્યારે જ્યોતિષોએ આગાહી કરતા જણાવ્યું છે કે શિવરાત્રી સુધી ઠંડા પવન ફૂંકાશે જ્યારે બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આઠ માર્ચે અને ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અગિયારથી બાર માર્ચે આવશે આ સાથે આંચકાનું પવન ફૂંકાશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગ્રહોના ફેરફારને કારણે કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે હાલ વહેલી સવારે અને મોડી રાત્રે ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે આગળ સ્થિતિ વિકટ બનશે માર્ચ મહિના દરમિયાન પવન ફૂંકાતા રહેશે ફાગણ ચૈત્રા અને વૈશાખ પવનની ગતિના રહેશે આંધી વંટોળ પવનના સુસવાટા સાથે સાથે કમોસમી વરસાદ કરા પડવાની સ્થિતિ રહી શકે એપ્રિલ મહિનામાં ચક્રવાત સક્રિય થવાની શક્યતાઓ એપ્રિલમાં કમોસમી વરસાદ કરા અને ફૂંકાશે પવન દસ મેથી અરબસાગર અને બંગાળના ઉપસાગરમાં હલચલ થશે શરૂ વીસ માર્ચે સૂર્ય ઉત્તરાર્ધમાં આવતા વધશે ગરમી જ્યોતિષોના જણાવ્યા અનુસાર માર્ચ મહિના દરમિયાન પવન ફૂંકાતા રહેશે ફાગણ ચૈત્ર અને વૈશાખ પવનની ગતિના રહેશે આંધી વંટોળ પવનના સુસવાટા સાથે સાથે કમોસમી વરસાદ કરા પડવા વગેરેની સ્થિતિ રહી શકે છે બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે તેવી પણ સંભાવના છે એપ્રિલ મહિનામાં ચક્રવાત સક્રિય થવાની શક્યતાઓ રહેશે દસ મે થી અરબસાગર અને બંગાળના ઉપસાગરમાં હલચલ શરૂ થઈ જશે જ્યોતિષે આગાહી કરી છે કે વીસ માર્ચે સૂર્ય ઉત્તરાર્ધમાં આવતા ગરમી વધશે એપ્રિલમાં કમોસમી વરસાદ કરા અને પવન ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા